नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 विषय गुजराती प्रथम भाषा कृति नंबर 15 जुओ साहित्य स्वरूप गजल अने सर्जक श्याम साधु अने संदर्भ यायावरी। हवे आ यायावरी एटले शू? आम तो यायावर शब्दनो अर्थ थाय छे रखडतू भटकतू जीवन जीवनार। यायावरनो संदर्भ पक्षी साथे पण छे कि भाई यायावर पक्षी, पण यायावरनो बीजो अर्थ एवो थाय छे साधु, अने यायावरी शब्दनो अर्थ थाय छे साधु जीवन, एटले के जेनामां आ वृत्ति पड़ेली छे रखड़वानी फरवानी अहीं तहीं जवानी स्थळांतर करवानी, एवी जे वृत्ति पड़ेली छे अने एवुं जे जीवन जीवे छे ए जीवन एटले यायावरी। तो आ यायावरी एटला माटे कारण के मूल श्याम साधु जे छे एमनुं जीवन पण आज प्रकारनुं छे, એટલે એમનું સાધુ થયા પૂર્વેનું નામ જે હતું એ શામળદાસ મૂળદાસ સોલંકી, અને મૂળ જૂનાગઢ ઘરાનું જે ખરું ને એના એ રહે પોતે ગઝલકાર, અને ઘરની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવન અને એમના વિચારોનું પ્રભાવ તો ખરો જ, પરંતુ એમણે આ બધાથી ઉપર ઉઠી અને ફિલોસોફી તત્વજ્ઞાન એ દિશામાં જૂનાગઢી ઘરાના એના સંતો મહંતો આ બધાને જ પોતાના હૃદયમાં કંડારીને એમણે પોતાનું જીવન જે છે એ યાયાવરી બનાવ્યું। અને આજે ગઝલ છે, તમને એક વાત એ પણ કહી દઉં કે તેઓ જૂનાગઢની અંદર હતા, 10મા ધોરણ સુધી ભણ્યા, અને નગરપાલિકા ખરી ને જૂનાગઢ નગરપાલિકા, એ જૂનાગઢ નગરપાલિકાની અંદર તેઓ સેવા આપી સભ્ય તરીકે રહ્યા, પણ પછી એમને લાગ્યું કે ના, મારા જીવનની દિશા તો જુદી છે, અને એમણે જે ગઝલો આપ્યા, હવે યાયાવરી જે કાવ્ય સંગ્રહ છે ને એમાં કુલ 59 કૃતિઓ છે, 59 કૃતિઓ, એમાં બધાનું સ્વરૂપ ગઝલ નથી, એમાંથી 35 નંબરની જે કૃતિ છે એ 35 નંબરની કૃતિ એટલે આ જુઓ પથ્થરો બોલે તો બોલાવી જુઓ ને શક્યતાના દ્વાર ખખડાવી જુઓ, એટલે મૂળ આ સૂફી ઘરાણું જેને કહેવાય એ પ્રકારનો આનો રાગ। પણ આજે એમનો જન્મ 15 જૂન 1941, અવસાન એ ડિસેમ્બર 2001, મૂળ નામ શામળદાસ મૂળદાસ સોલંકી, વતન જૂનાગઢ, મેટ્રિક સુધીનો અભ્યાસ, અને મેં ને કહ્યું કે સાવ અલગારી જીવન જેવું જીવનાર શ્યામ સાધુએ પોતાનું આખું જીવન કાવ્ય પદાર્થની ખેવના કરવામાં જ વિતાવી દીધું। તેમણે મુખ્યત્વે ગઝલ સર્જન કર્યું, યાયાવરી તેમનો પ્રથમ ગઝલ સંગ્રહ છે જે છેક 1972માં બહાર પડેલું, અને ત્યારે આ યુવા કવિ પ્રત્યે સાહિત્યકારોનું ધ્યાન ખેંચાયેલું। આ ઉપરાંત થોડા બીજા ઇન્દ્રધનુષ અને આત્મકથાના પાનામાં કવિ સર્જક તરીકેની તેમની મુદ્રાઓ ઉપસી આવેલી। ગઝલ સર્જક તરીકે તેઓ સદા યાદ રહેશે। ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા સંજુવાળા સંપાદિત તેમનું સમગ્ર કાવ્ય સંગ્રહ ઘર સામે સરોવર એ નામે પ્રકાશિત થયું છે। હવે જે આ ગઝલ છે એ અરબી ફારસી ભાષાનો સાહિત્ય પ્રકાર છે, એ મૂળે ગઝલની દરેક બે પંક્તિ આગવો શેર કહેવાય છે, અને ગઝલની અંદર છેલ્લે જે અંત્યાનુપ્રાસ આવે છે જેમ કે જુઓ જુઓ બરાબર છે એ રદીપ કહેવાય છે, ને રદીપ પહેલાંનો બોલાવી ખખડાવી આવી ફેલાવી લલચાવી ઉલટાવી ચિતરાવી આ જે છે એ કાફિયા છે। ગઝલની અંદર ગઝલકાર પોતાનું તખલ્લુસ પણ મૂકતા હોય છે, એટલે આ જે ગઝલ છે એને જે સાદા સીધા પ્રકારો ઇશ્કે હકીકી ને ઇશ્કે મિજાજીની વાત કરીએ તો એમાં ઇશ્કે મિજાજી હૃદયની વાત એ એમણે સરસ રીતે મૂકેલી છે, અને ગઝલનું શીર્ષક એમણે જુઓ એવું કેમ આપ્યું છે,
અહીં જુઓ એટલે આજ્ઞાર્થ બીજો પુરુષ બહુવચન એવો વ્યાકરણિક શબ્દ નથી, પણ જુઓ એટલે જરા પ્રોબેબિલિટી શક્યતા તમારી અંદર રહેલી જે શક્યતા છે ને એ શક્યતાને તપાસવાની વાત કરીશું કે જરા જરા જુઓ તો ખરા શું છે. જેમ જુઓ તો ખરા ઘાયલને શું થાય છે, એમાં જુઓ એટલે કે જોવાની વાત નથી, ફીલ કરવાની વાત છે, અનુભૂતિની વાત છે. તો અહીં જુઓ શબ્દનો અર્થ એ પણ પ્રયત્ન કરવાની વાત છે, રેફરન્સીસ, એને તમે જરા આમ કરી તો જુઓ શું થાય છે મારું. એટલે શું કહે છે કે પથ્થરો બોલે તો એ ગઝલ એ નવ્ય રીતિની એક સરસ ગઝલ છે, અને એના પ્રથમ શેરમાં જ અશક્યતાની શક્યતા ચકાસી જોવાનું સૂચન છે. શું કહે છે કે પથ્થરો બોલે તો બોલાવી જુઓ શક્યતાના દ્વારે ખખડાવી જુઓ, પથ્થરો બોલે તો બોલાવી જુઓ. એટલે કે આ પથ્થર જે છે એ તો બિલકુલ સ્વાભાવિક છે કે ભાઈ નિર્જીવ વસ્તુ છે, અને પથ્થર વિશેની પથ્થર થર થર ધ્રુજી નિરંજન ભગતે લખેલી કવિતા છે. પણ એ એ અહીં પથ્થરો બોલે તો બોલાવી જુઓ એટલે પથ્થરોમાં રહેલી નિર્જીવતા જે છે, નિર્જીવપણું છે, તો કદાચ પ્રયત્ન તો કરો કે શું એમાંથી એ બોલી શકે એવી જીવંતતા પ્રગટી શકે છે ખરા. એટલે એક સંદર્ભ એવો પણ થાય કે દાખલા તરીકે કોઈ શિલ્પી હોય, મૂર્તિકાર હોય, અને એની સામે પથ્થર હોય, પણ આપણને પથ્થર દેખાય પણ શિલ્પીકારને એમાંથી મૂર્તિ દેખાય, એટલે હથોડીને ટાંકણા વતી એ જ્યારે એને કોતરે છે ને તેમાંથી જે મૂર્તિ બને છે, તો તો જે વસ્તુ આપણને નથી દેખાતી એ વસ્તુ પેલા શિલ્પીકારને દેખાય છે કે ના આ તો ગણેશની કે શંકરની કે પાર્વતીની કે કોઈ પણ પ્રકારની આવી મૂર્તિ છે. એટલે એને એ શક્યતાના દ્વાર ખખડાયા ત્યારે એને અંદરથી પેલું મૂર્તિમાં પથ્થરમાં રહેલું અમૂર્ત સ્વરૂપ એ મૂર્ત સ્વરૂપે પ્રગટ્યું. એટલે એક સંદર્ભ આવો પણ ખરો. પણ અહીંયા અશક્યતા અશક્ય લાગતી વસ્તુ જે છે એ સ્વાભાવિક છે કે શક્ય બની જાય, અને એટલે તો કહે છે કે ભાઈ પથ્થરો બોલે તો બોલાવી જુઓ શક્યતાના દ્વારે ખખડાવી જુઓ. તો વળી બીજી જે પંક્તિ છે એમાં એમ કહે છે કે ભાઈ આ દુનિયાની અંદર એક વ્યક્તિ બીજી વ્યક્તિને મળે છે, તો આમ એકબીજાને મળવું એ તો બહુ જ સહેલી વસ્તુ છે, અને એટલે તો કહ્યું છે કે ભાઈ તાળી મિત્ર સો મળે ને શેરી મિત્ર અનેક, જેમાં સુખ દુઃખ વામીએ સો લાખનમાં એક. એમ અહીં સહજ રીતે તો બધા આઈને મળી જાય, પરંતુ જ્યારે તમે કોઈકને મદદ કરવા માટે તમારા હાથરૂપી ડાળને ફેલાવો છો, એના માટે છાયા બનો છો, તો આ વસ્તુ અઘરી છે. અને એટલે તો કહે છે કે જુઓ આ કરી જોવાની વાત છે કે જરા આમ કરી તો જુઓ પછી તમને શું થાય છે. એટલે મૂળ સાધુ જીવનના સંસ્કારોમાં કોઈકને મદદ કરવાની ભાવના તો છે જ, અને એટલે તો શું કહે છે કે જુઓ સહુ પવનની જેમ તો આવી મળે વૃક્ષ માફક ડાળ ફેલાવી જુઓ પથ્થરો બોલે તો બોલાવી જુઓ. એટલે પવનની જેમ તો સૌ આવીને મળે, અને કહે છે કે આ સગપણું પણ એવા જ હોય છે કે ભાઈ પીંછા જેવું ઉગે સગપણ ટૌકા જેવું જીવે, પીંછા જેવું ઉગે સગપણ ડુસકા જેવું જીવે, અને ટૌકા વચ્ચે તૈડ પડે તો માળા જેવું સીવે. અર્થાત પક્ષી હોય એ પક્ષીને બે ચાર દિવસ પછી પીંછા એકદમ આવી જાય એમ, સગપણ
અપડાઉન કરતા હોય તરત જ જાણે કે રિલેશન બંધાઈ જાય, પણ એ રિલેશન ડુસકા જેવું હોય, અંદરથી બહાર આવતા ડુસકું સમી જાય એમ શી એમ, જ્યારે ગાડીમાંથી ઉતરો એટલે સંબંધ પૂરો થઈ જાય છે. એવા અપડાઉનિયા સંબંધો એની વાત નથી. અને એટલે તો કહે છે કે ભાઈ એમ પવનની જેમ બધા આવીને મળે છે, કોઈ ટોળે વળે છે, પણ મદદરૂપ થનારની વાત તો કંઈક જુદી છે. ને એમ કરવાની હાકલ છે કે સહુ પવનની જેમ તો આવી મળે, કોઈ વૃક્ષ માફક ડાળ ફેલાવી જુઓ. અને પછી શું કહે છે જુઓ કે આ નગર જે છે ને, અથવા તો માનવનો મેળો, એ તો સાવ બાળક જેવો છે, એને કોઈ પણ વ્યક્તિ લલચાવી શકે એવું છે. અને એટલે તો આપણે નથી કીધું કે ભાઈ ઝૂકતી હૈ દુનિયા ઝુકાને વાલા ચાહીએ એમ. આ નગર બાળકના સમૂહ છે. આપણું મન પણ એવું છે ને, કોઈ આપણને લલચાવે તો લલચે જેવાય એવા પ્રકારનું છે. એટલે મનની વાત તો કરી જ છે, પણ શું કહે છે કે સાવ બાળકના સમૂહ છે આ નગર, કોઈ પણ આવીને લલચાવી જુઓ. પથ્થરો બોલે તો બોલાવી જુઓ. એટલે બાળક હોય એ બાળકની જેવી ઉપમા નગરને આપી છે. જેમ બાળક લલચાઈ જાય એમ નગર લલચાઈ જાય એની વાત આ સર્જકે કરી છે. તો કહે છે કે સાવ બાળકના સમૂહ છે આ નગર, કોઈ પણ આવીને લલચાવી જુઓ. તો ચોથું જે છે, ચોથો શેર, જો દરેક શેર એ આગવો અર્થ રજૂ કરે છે. ચોથામાં સમયની ધીમી પણ એકધારી ગતિને ઉલટાવવાની અસંભવિતતા આલેખવાનો પ્રયાસ છે. મતલબ આ સમયને પાછો તો વાળી જુઓ. કાચબો કહેતા સમય જો સાંભળે, રેતની શીશીને ઉલટાવી જોઈએ. એટલે જે એ જૂના જમાનામાં જે રેતી રેત ઘડિયાળ હતી, કે જે સમયને પાછો તો ફેરવી જુઓ. કાચબો કહેતા સમય જો સાંભળે, રેતની શીશીને ઉલટાવી જુઓ. પથ્થરો બોલે તો બોલાવી જુઓ. એટલે સમય જે છે એ તો સતત વહે છે, પણ એ સમયની ગતિને ઉલટાવવું અસંભવ છે. અને આ જે અસંભવ છે એ અસંભવને સંભવ કરી લેખવાની વાત છે. તો એ તો જરા કરી જુઓ. એમ જેટલું પણ અશક્ય છે એ અશક્યને શક્ય બનાવવાની વાત જે છે એ તો જરા કરી જુઓ. એમ ટોટલી આખી ગઝલની અંદર એક જ વસ્તુ છે કે જે અશક્ય છે એની અંદર જે શક્યતા રહેલી છે એને તપાસવાની વાત છે. એમ આપણે પણ નો થાય સેલ્ફ, જાતને ઓળખીને એમ લાગે કે આ ના કરી શકું, પણ પ્રયત્ન તો કરી જુઓ, આ તો થશે જ. તો કહે છે કે છેલ્લી જે તો વાત કરી છે કે આ સંસારના જડ યાંત્રિક સંબંધોની આશાની વિરુદ્ધ કોઈ આંખોમાં ચિત્રાવી જોવાની આવશ્યક દુષ્કરતા વ્યંગી થઈ છે. મતલબ કે લોકો તો બધા કેટલાય આપણા પરિચયમાં આવે છે, એની આંખોમાં ઝીલાય છે, પણ કોઈક જ એવું વિરળ હોય છે જે આંખોમાં ચિત્રાઈને હૃદયમાં ઉતરી જાય છે, એની પ્રતિબિંબ એની છબી પ્રતિબિંબિત થાય છે. તો કહે છે કે ભાઈ આ એનામાં સહુ અહીં ઝીલાય છે, કોઈને આંખોમાં ચિતરાવી જુઓ. પથ્થરો બોલે તો બોલાવી જુઓ. એટલે આ સંસાર એના કેટલાક કેટલાક સંબંધો જડ જેવા યાંત્રિક હોય છે, પણ ક્યારેક એ યાંત્રિક સંબંધોની અંદર
એનાથી ઉપર ઉઠીને કોઈક તો એવા લાગણીના સંબંધો હોય છે કે જરા આંખોમાં ચિત્રાવી દો, જુઓ શું લાગે છે. એમ આખી ગઝલના જે પાંચ શેર છે એ પાંચે શેરમાં એક દોરા જેવો, બાકીના તો બધા મોતી, તો દોરા જેવો જે હોય એક સૂત્રતાને સાધતો જે વિચાર છે એ છે કે ભાઈ અશક્યને શક્ય બનાવવાનો પ્રયત્ન તો કરી જુઓ. એ જે જુઓ શબ્દ છે એ જુઓ શબ્દ એ શક્યતાનું પર્યાય બનતો અહીં જોવા મળે છે. તો મિત્રો, આ જે કૃતિ છે એ કૃતિને મારી રીતે એનો રાગ બેસાડવા પ્રયત્ન કર્યો છે, કારણ કે મૂળ જૂનાગઢ ઘરાનાના આ ગઝલકાર છે, અથવા તો એમ કહીએ કે સાધુ જીવન જીવનારા માણસ છે, અને જૂનાગઢનો જે સૂફી વારસો છે એ વારસામાં એમણે ગઝલ લખી છે. એટલે કેવી રીતે ગવાઈ હશે, પ્રયત્ન કર્યો મેં પણ મને કંઈ મળ્યું નથી, એટલે મેં મારી રીતે આ જ અર્થ આ જ ઢાળને આગળ ચલાવ્યો. પણ તમને ક્યાંકથી સરસ રીતે જો મળે તો તમે સાંભળજો. તો આ ગઝલ યાયાવરીમાંથી સાધુ જીવન એમાંથી લેવામાં આવેલો છે, અને આમાં શક્યતાના દ્વાર ખખડાવવાની વાત બહુ માર્મિક રીતે કરી છે. અને જુઓ, તમારે વાંચવા માટે શબ્દ સમજૂતીમાં રેતની શીશી એટલે કે ઘડિયાળની શોધ પહેલાં વપરાતું સમય માપવાનું સાધન રેત ઘડિયાળ શબ્દ સમૂહ માટે એક શબ્દ એ લખવાનો. અને આ જે ફરીથી તમને કહી દઉં કે આ કૃતિ આ વખતના આ વર્ષના અભ્યાસક્રમમાં નથી, પણ તમે વાંચો, વાંચેલું ક્યારે અવર્થ નથી જતું ને લખશો તો વળી તમને જ ફાયદો થવાનો છે. તો હું એવી આશા રાખું ને મને એવી મનમાં એવો ભાવ પણ ખરો કે તમે સ્વાધ્યાયના ચોપડામાં કંઈ નહીં તો પ્રશ્ન નંબર એક એમાં પહેલો બીજો ને ત્રીજો ટૂંકા પ્રશ્નો એ તમે સ્વાધ્યાયના ચોપડામાં લખો, જેથી તમને આમાંથી પસાર થવાનું થશે, અને પસાર થયા બાદ તમને આવા પ્રકારની ગઝલ લખવાની પ્રેરણા પણ મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત જે છે આ વાતને અહીં આપણે પૂરી કરીએ છીએ, પણ તમારી પાસેથી એટલી અપેક્ષા કે તમે આ ગઝલ જે છે એ મારું આ વોઇસ રેકોર્ડર મેસેજ એ છે એ તમે પૂરેપૂરો સાંભળો. અને એટલા માટે તમારા હિતાર્થે હું 20 મિનિટથી વધારે લગભગ નથી આપતો. તો અહીં આપણી વાત પૂરી કરીએ છીએ. નમસ્કાર, આભાર.